હેલો એવરી વન વાયરિંગ એસ્ટિમેશન કોસ્ટિંગ અને કોન્ટ્રાક્ટિંગ જેમાં આપણે ચેપ્ટર નંબર બે વિશે વાત કરતા હતા ચેપ્ટર નંબર બેમાં આપણે આગળના લેક્ચરમાં જે કોન્ટ્રાક્ટ વિશેનો ટોપિક હતો એ કોન્ટ્રાક્ટ વિશેના ટોપિક વિશે સંપૂર્ણ માહિતી મેળવી હતી ત્યાર પછી હવે આજના લેક્ચરમાં આપણે જે પણ કંઈ ટેન્ડર હોય આપણે અગાઉ પણ વાત કરી હતી કે જે ટેન્ડર પદ્ધતિ હોય એ ટેન્ડર પદ્ધતિ દ્વારા કઈ રીતે કામ કરી શકાય તો એ માટે સૌ પ્રથમ આપણે ટેન્ડર પદ્ધતિની વ્યાખ્યા જોઈશું અને ત્યાર પછી ટેન્ડર પદ્ધતિના જે ફાયદાઓ હોય તે ફાયદાઓ વિશે વાત કરીશું અને ટેન્ડર પદ્ધતિનો કઈ રીતનો નમૂનો હોય એટલે કે જ્યારે પણ ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય ત્યારે કયા ફોર્મમાં બહાર પાડવામાં આવતું હોય એ તમામ માહિતી વિશે આપણે હવે સ્ટેપ બાય સ્ટેપ ખ્યાલ મેળવીશું તો આજના લેક્ચરમાં આપણે પ્રથમ તો ટેન્ડર પદ્ધતિની વ્યાખ્યા જોઈશું અને ત્યાર પછી ટેન્ડર પદ્ધતિના ફાયદાઓ વિશે વાત કરીશું અને ટેન્ડર પદ્ધતિની કયા કયા પ્રકારની રીતો હોય એ વિશેનો પણ આપણે ખ્યાલ મેળવીશું તો સૌ પ્રથમ અહીંયા આપણે વાત કરીશું કે ટેન્ડર પદ્ધતિ કોને કહેવાય તો ટેન્ડર પદ્ધતિને બીજા શબ્દોમાં ભાવપત્રક તરીકે પણ દર્શાવી શકાય અહીંયા આપણને આપેલું છે કે ટેન્ડર પદ્ધતિને અન્ય શબ્દોમાં ભાવપત્રક તરીકે પણ આપણે દર્શાવી શકીએ કોઈપણ પ્રકારનું કામ હોય અથવા કોઈપણ પ્રકારનો પ્રોજેક્ટ હોય તો એ તમામ કામનું સંપૂર્ણ જે વિવરણ હોય કામગીરીનું સંપૂર્ણ પ્રકારનું વિવરણ તેમજ કામગીરીને કેટલા સમયગાળામાં પૂર્ણ કરવાની છે એ વિશેની માહિતી કામગીરીમાં જે પણ કંઈ વપરાતું હોય એ દરેક યુનિટના ભાવ અને કામગીરીને પૂર્ણ કરવા માટેની શરતો અને નિયમો તમામ જે માહિતી હોય એ તમામ જે માહિતીને જ્યારે ક્રમબદ્ધ રીતે દર્શાવવામાં આવે છે ત્યારે જે જે લેખિત સ્વરૂપ બનતું હોય એને આપણે ટેન્ડર તરીકે ઓળખવામાં આવતું હોય છે તેમજ જ્યારે પણ ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય એ ટેન્ડરને જ્યારે સામેની પાર્ટી પોતે ટેન્ડરને સ્વીકારતી હોય કે આ ટેન્ડર માટે અમારા જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર આ ટેન્ડરનું કામ પૂર્ણ કરશે તો એ સમયે એ સામેની જે પાર્ટી હોય કે જે ઓફર કરતી હોય કામ કરવા માટે એ પોતે બંધનકર્તા તરીકે કામગીરી કરતી હોય છે બંધન કરતા રહેવું એટલે કે કામ પૂર્ણ કરવા માટેની શરતને સ્વીકારી લેવી અને ટેન્ડર જ્યારે મંજૂર થતું હોય ત્યારે એક પ્રકારનો એ પોતે કરાર બની જતું હોય છે ટેન્ડરને જ્યારે મંજૂરી મળતી હોય ત્યારે એવું કહી શકાય કે હવે બંને પાર્ટી વચ્ચે એક પ્રકારનું કરાર તરીકેનું એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે હવે આપણે સિમ્પલ વર્ડમાં જો વાત કરીએ તો ટેન્ડરમાં મેઇનલી શું હોય કે જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય અથવા કોઈ પણ પ્રકારનું કાર્ય હોય કે જે કાર્ય ખૂબ જ મોટા પાયે કરવાનું હોય તો એ સમયે કોઈપણ પ્રકારની સરકારી સંસ્થા અથવા તો અર્ધ સરકારી સંસ્થા અથવા અન્ય કોઈ ખાનગી પ્રકારની સંસ્થાઓ હોય અથવા તો અન્ય પ્રકારની કોઈ પેઢી હોય એ કામગીરી કરવા માટેની એક પ્રકારનું ટેન્ડર બહાર પાડતી હોય છે અને ટેન્ડરમાં શું હોય તો ટેન્ડરમાં સૌ પ્રથમ તો જે કામગીરી કરવાની હોય એ કામગીરીની માહિતી આપેલી હોય એ કામગીરી કરવા માટે લાગતો જે ખર્ચો હોય એ ખર્ચા વિશેની માહિતી હોય કામગીરીને પૂર્ણ કરવા માટેનો સમયગાળો લખેલો હોય અને કામગીરી કરવા માટેની શરતો આપેલી હોય અને આ તમામ જે માહિતી આપેલી હોય એ માહિતીને પોતે લેખિત સ્વરૂપે સમાચાર પત્રોમાં અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી ટેન્ડર સ્વરૂપે રજૂ કરવામાં આવતી હોય છે એ વસ્તુને ટેન્ડર તરીકે રજૂ કર્યા પછી માર્કેટમાં જે પણ કઈ અલગ અલગ જે પર્સન હોય અથવા જે પણ કંઈ કોન્ટ્રાક્ટરો હોય એ પોતે ટેન્ડરને સૌપ્રથમ તો એ ટેન્ડરને વાંચતા હોય છે અને ટેન્ડરને વાંચ્યા પછી જો એ ઇન્ટરેસ્ટેડ હોય તો એ પોતે ટેન્ડરને ભરતા હોય છે ટેન્ડરને ભરવા માટેનું ચોક્કસ એક પ્રકારનું ફોર્મ હોય એ ફોર્મ સૌપ્રથમ ખરીદવામાં આવે છે અને એ ફોર્મ ખરીદ્યા પછી એ પોતે ટેન્ડરને ભરતા હોય છે અને ટેન્ડર સાથે અમુક બાનાની જે રકમ હોય એ બાનાની રકમ પણ ભરવામાં આવતી હોય છે ત્યાર પછી દરેકના જે ટેન્ડર આવી જાય ત્યાર પછી ટેન્ડરને ખોલવા માટેની ચોક્કસ એક તારીખ અને સમયગાળો નક્કી કરેલો હોય તો એ સમયે જે લોકોએ ટેન્ડર ભર્યું હોય એ તમામ લોકોની હાજરીમાં અને જે પણ કંઈ સમિતિ હોય કે જે ટેન્ડરને સ્વીકારતી હોય એ લોકોની હાજરીમાં ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળ ઉપર એ ટેન્ડરને ખોલવામાં આવતું હોય ટેન્ડરને ખોલ્યા પછી જે પણ કંઈ કોન્ટ્રાક્ટર હોય કે જેનો ભાવ સૌથી ઓછો હોય તો એ કોન્ટ્રાક્ટરને આ ટેન્ડર ઓફર કરવામાં આવતું હોય છે અને જ્યારે આ રીતે ટેન્ડર ઓફર કરવામાં આવતું હોય એ સમયે જે કંપનીએ ટેન્ડર બહાર પાડ્યું હોય એ કંપની અને જે કોન્ટ્રાક્ટરે ટેન્ડરને એસેપ્ટ કર્યું હોય એ કોન્ટ્રાક્ટર એ બંને વચ્ચે એક પ્રકારનો એ કરાર બની જતો હોય છે અને એક્સેપ્ટ કર્યા પછી એ જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર પોતે નક્કી કરેલી નિયત સમય મર્યાદામાં એ કામગીરીને પૂર્ણ કરીને આપતો હોય છે અને કામગીરી પૂર્ણ કર્યા પછી જે પણ કંઈ કંપની હોય અથવા જે પણ કંઈ સંસ્થા હોય એ પોતે ચેક દ્વારા અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા કામગીરીનો જે પણ ખર્ચો નક્કી કરેલો હોય એ ખર્ચો પોતે કોન્ટ્રાક્ટરને પ્રોવાઈડ કરતા હોય છે તો આ રીતે ટેન્ડરની સમગ્ર પ્રક્રિયા આવેલી હોય છે અને આ ટેન્ડરની પ્રક્રિયામાં આપણે એના ફાયદાઓ વિશે વાત કરીશું અને ત્યાર પછી ટેન્ડરના કયા કયા પ્રકારો હોય અને ટેન્ડરનો નમૂનો કયા પ્રકારનો હોય એ વિશેનો પણ આપણે ખ્યાલ મેળવીશું તો અહીંયા આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે એક જાહેર ખબર બહાર પાડવામાં આવતી હોય છે અને એ જાહેર ખબર બહાર પાડ્યા પછી એને આપણે ટેન્ડર તરીકે ઓળખતા હોઈએ છીએ અને એ દરખાસ્તનો જ્યારે સ્વીકાર કરવામાં આવે એ સમયે એક પ્રકારનો કાયદેસરનો કરાર બની જાય છે તો હવે આપણે વાત કરીશું ટેન્ડર પદ્ધતિના ફાયદાઓ વિશેની સૌપ્રથમ આપણે ટેન્ડર પદ્ધતિની જે ડેફિનેશન હોય એ વ્યાખ્યા વિશેની વાત કરી અહીંયા જોઈ શકાય કે આપણને ટેન્ડર પદ્ધતિને અહીંયા ડેફિનેશન આપેલી છે એ ડેફિનેશન પછી હવે આપણે ટેન્ડર પદ્ધતિના ફાયદાઓ વિશે વાત કરીશું તો ટેન્ડર પદ્ધતિના ફાયદાઓમાં પ્રથમ અહીંયા જોઈ શકાય કે ટેન્ડર પદ્ધતિથી આપણને જે પણ કઈ કામગીરી હોય એ કામગીરીમાં એક પ્રકારની સ્પર્ધા જોવા મળે છે કેમ કે આપણને ખ્યાલ હોય કે કોઈ પણ સંસ્થા દ્વારા જ્યારે ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય તો એ સમયે ટેન્ડર બહાર પાડ્યા પછી માર્કેટમાં જે અલગ અલગ પ્રકારના કોન્ટ્રાક્ટરો હોય એ અલગ અલગ પ્રકારના કોન્ટ્રાક્ટરો પોતાના ભાવ રજૂ કરતા હોય અને એમાં સૌથી જેનો ઓછો ભાવ હોય એ કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપવામાં આવતું હોય છે જેથી કરીને જે કોન્ટ્રાક્ટરો હોય એ પોતે ટેન્ડર મેળવવા માટે બને એટલા ઓછા ભાવ લખવાનો પ્રયત્ન કરતા હોય છે અને બને એટલા ઓછા ભાવ એ પોતે લખશે એટલે જે કામગીરી હોય સંપૂર્ણ પ્રોજેક્ટની એ કામગીરી આપણે ઓછા ખર્ચામાં પૂર્ણ કરી શકાય છે તો આ રીતે એક પ્રકારની સ્પર્ધાત્મક ભાવ આપણને મળી રહેતા હોય છે ત્યાર પછી ટેન્ડરમાં જણાવેલ સમય પ્રમાણે જે માલ સામાન હોય એ માલ સામાનની ડિલિવરી આપણને મળતી હોય છે તો કોન્ટ્રાક્ટર જ્યારે પોતે ટેન્ડર સ્વીકારતો હોય તો ટેન્ડર સ્વીકાર્યા પછી પ્રોજેક્ટ કરવા માટે જે માલસામાનની જરૂર પડશે એ દરેક માલસામાનને પોતે જે સમય અનુસાર જેમ જેમ કામ ચાલતું હોય એમ પોતે સમય અનુસાર એ માલસામાનનો જથ્થો પહોંચાડતો હોય છે જેથી કરીને સમયે સમયે આપણને માલસામાનની ડિલિવરી મળી રહેતી હોય છે પછી આપણને આપેલું છે કે માલસામાન અને સાધન સામગ્રી જરૂરી જથ્થામાં મળે છે એટલે જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે માલસામાન અને સાધન સામગ્રી કોન્ટ્રાક્ટર પ્રોવાઈડ કરતો હોય છે ઘણી વખતે સિઝનના ઓછા ભાવનો પણ આપણને લાભ મળતો હોય છે જેથી કરીને ઉત્પાદનની કિંમત નીચી રાખી શકાય અને નફાનું ધોરણ પણ જાળવી શકાય છે આપણને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારનું મટિરિયલ હોય એ મટિરિયલના જે ભાવ હોય એ ભાવ સમય અનુસાર અથવા તો સિઝન પ્રમાણે બદલાતા હોય તો જે પ્રમાણેના ભાવ બદલાતા હોય તો ઓછા ભાવનો પણ આપણને લાભ મળી રહેતો હોય છે જ્યારે ભાવ ઓછા હોય તો એ સમયે ઓછા ભાવનો પણ આપણને લાભ મળી રહેતો હોય કેમકે જ્યારે માર્કેટમાં ઓછા ભાવ ચાલતા હોય એ સમયે કોન્ટ્રાક્ટર જ્યારે પોતાના ભાવ લખશે ટેન્ડરમાં ત્યારે એ પણ પોતાના ભાવ ઓછા લખશે એના કારણે આપણો જે ટોટલ પ્રોજેક્ટનો ખર્ચો હોય એ ખર્ચો પણ આપણો ઘટી જતો હોય અને ખર્ચ ઘટવાને કારણે નફાનું ધોરણ પણ આપણે જાળવી શકીએ છીએ ત્યાર પછી અન્ય ફાયદાઓમાં માલ સામાન જરૂરી ગુણવત્તા પ્રમાણેનો મળે છે અને જો એમાં ફેરફાર હોય તો સપ્લાયરને આપણે ફરિયાદ કરી શકાય અને એ મુજબનું વળતર મેળવી શકાય કોન્ટ્રાક્ટરને આપણે જ્યારે કામ સોંપ્યું હોય ત્યાર પછી કોન્ટ્રાક્ટર આપણને જે માલ માલસામાન પ્રોવાઈડ કરતો હોય એ માલસામાન પૂરતી ગુણવત્તાનો આપણને મળી રહેતો હોય અને ક્યારેક એવું બની શકે કે માલસામાનમાં કોઈ પ્રકારની ખામી હોય તો આપણે કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરી શકાય છે અને એની સામે આપણે વળતર મેળવી શકીએ છીએ ટેન્ડર પદ્ધતિથી આપણને જે માલસામાન મળતો હોય એ માલસામાન સારી ગુણવત્તાનો મેળવી શકાય છે અને ત્યાર પછી એમાં પણ જો કોઈ ખામી હોય તો એ સામે આપણે વળતર મેળવી શકાય છે માલસામાનના નાણાંની ચૂકવણી માટે નાણાંનું વ્યવસ્થિત આયોજન કરી શકાય છે આપણને ખ્યાલ હોય કે ટેન્ડર પદ્ધતિમાં શું હોય તો ટેન્ડર પદ્ધતિમાં સૌ પ્રથમ તો જે કોન્ટ્રાક્ટર હોય એ કોન્ટ્રાક્ટર પોતે સંપૂર્ણ રકમ ચૂકવતો હોય અને જ્યારે સંપૂર્ણ કામ આપણું પૂરું થઈ જાય તો એ કામ પૂર્ણ થઈ ગયા પછી જે સંસ્થા હોય એ સંસ્થા પોતે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરતી હોય જેથી કરીને શરૂઆતમાં પેમેન્ટ કરવાની જરૂરિયાત રહેતી નથી તો ટેન્ડર પદ્ધતિથી આ એક ખૂબ જ અગત્યનો ફાયદો ગણી શકાય કે શરૂઆતમાં જે પેમેન્ટ હોય એ પેમેન્ટ કરવું પડતું નથી પરંતુ કામ પૂર્ણ થઈ ગયા પછી સંપૂર્ણ પેમેન્ટ કરવાનું હોય છે ભાવમાં યોગ્ય રીતે કન્સેશન મેળવી શકાય છે કારણ કે જથ્થાબંધ માલસામાન ખરીદવાથી જે ભાવ હોય એ ભાવ પણ થોડો ઓછો થતો હોય વર્કિંગ કેપિટલ માલસામાન ખરીદીમાં સલવાઈ જતી નથી ટેન્ડર પદ્ધતિ આપણે જે રીતે વાત કરી એ પ્રમાણે જ્યારે કોઈપણ પ્રોજેક્ટ કાર્ય મોટા પાયા ઉપર હોય એ માટે વાપરવામાં આવતી હોય અને ટેન્ડર પદ્ધતિમાં જ્યારે માલસામાન ખૂબ જ મોટા પ્રમાણમાં જરૂરિયાત હોય તો એ સમયે આપણને માલસામાન જે બજારનો ભાવ હોય એના ભાવ કરતાં પણ ઓછા ભાવે મળી રહેતો હોય એટલે માલસામાનની જે વર્કિંગ કેપિટલ કોસ્ટ હોય જે શરૂઆતની કિંમત હોય એ શરૂઆતની કિંમતમાં આપણને ફાયદો મળતો હોય છે કેમ કે ખૂબ જ મોટા પાયા ઉપર માલસામાનની ખરીદી કરવાની હોય એટલે આપણને કન્સેસન એમાં વળતર મળી રહેતું હોય છે તો આ રીતે ટેન્ડર પદ્ધતિથી જે આપણે અલગ અલગ છ પ્રકારના ફાયદાઓની વાત કરી તો એ પ્રમાણેના અલગ અલગ ફાયદા આપણને મળી રહેતા હોય છે ત્યાર પછી આપણને આપેલું છે ટેન્ડર મંગાવવાની પદ્ધતિ ટેન્ડર કઈ કઈ રીતે મંગાવી શકાય ખાલી આપણે એના પદ્ધતિઓ વિશે વાત કરીશું ડિટેલમાં વાત કરવાની જરૂરિયાત નથી કેમકે ડિટેલમાં આપણે જીટીયુની દ્રષ્ટિએ પણ વાત કરીએ તો એ પદ્ધતિ વિશે કોઈ પ્રકારનો ક્વેશ્ચન પૂછાતો પણ નથી અને સિલેબસમાં પણ એની ડિટેલ માહિતી આપેલી નથી એટલે ખાલી આપણે પદ્ધતિઓના નામ યાદ રાખીશું ટેન્ડરને મંગાવવા માટેની પદ્ધતિ તો પ્રથમ તો આપણે વાત કરીએ પ્રમાણે કે ટેન્ડર કોણ કોણ મંગાવી શકે તો કોઈ પણ પ્રકારની સરકારી સંસ્થા હોય બિન સરકારી સંસ્થા હોય કોઈ એજન્સી હોય ખાનગી સંસ્થાઓ હોય અથવા તો પેઢીઓ હોય આ દરેક પોતે ટેન્ડરને મંગાવી શકે છે એ માટે જે સમાચાર પત્રો હોય એટલે કે જે વર્તમાનપત્રો હોય અથવા તો ગેજેટ એટલે કે જે ઇલેક્ટ્રિકલ સાધનો હોય એ દરેકમાં જાહેરાત આપી અને ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય છે અને ટેન્ડર બહાર પાડ્યા પછી એમાં અમુક પ્રકારની શરતો રખેલી હોય અને શરતોને આધિન એ ટેન્ડરને ભરવા માટે આમંત્રણ આપવામાં આવતું હોય છે ત્યાર પછી બીજી એક પદ્ધતિ છે એ પદ્ધતિમાં શું હોય કે જે બધા કોન્ટ્રાક્ટરો હોય એ કોન્ટ્રાક્ટરોને એક મિટિંગ બોલાવવામાં આવતી હોય અને કોન્ટ્રાક્ટરોની મિટિંગ બોલાવ્યા પછી એમાં વાટાઘાટો કરી અને એ લોકો વચ્ચેથી પણ ટેન્ડર મંગાવી શકાય છે કોન્ટ્રાક્ટરોની મિટિંગ બોલાવી એમાં કામગીરીની વિગતો જણાવવી અને ચર્ચા કર્યા પછી ટેન્ડર મંગાવી શકાય છે અને અન્ય એક પદ્ધતિ છે એ પદ્ધતિમાં ખુલ્લા ટેન્ડર પણ મંગાવી શકાય છે તો આ રીતે ટેન્ડર મંગાવવાની કુલ ત્રણ પ્રકારની પદ્ધતિઓ હોય જેવાની પ્રથમ પદ્ધતિ આપણને આપેલી છે અહીંયા કે જાહેર ટેન્ડર જાહેર ટેન્ડરમાં શું હોય તો આપણે જે પ્રમાણે વાત કરી કે સમાચાર પત્રો અથવા તો કોઈ ગેજેટ કે જેમાં જાહેરાત દ્વારા ટેન્ડરને રજૂ કરવામાં આવતું હોય એમાં શરતો જણાવવામાં આવતી હોય ને એ શરતો જેને મંજૂર હોય એ કોન્ટ્રાક્ટર પોતે એ શરતોને સ્વીકારી અને ટેન્ડરને ભરી શકે છે તો આ પ્રકારનું જાહેર ટેન્ડર હોય ત્યાર પછી હતું વાટાઘાટો દ્વારા નક્કી થતું ટેન્ડર હવે વાટાઘાટો દ્વારા શું હોય તો જે દરેક કોન્ટ્રાક્ટરો હોય એ કોન્ટ્રાક્ટરોની મિટિંગ બોલાવવામાં આવતી હોય એ લોકોની મિટિંગ બોલાવ્યા પછી જે કામગીરી કરવાની હોય એ કામગીરી એમને જણાવવામાં આવતી હોય અને એ કામગીરી જણાવ્યા પછી એ લોકોની વચ્ચે ટેન્ડર મંગાવવામાં આવતું હોય છે અને અન્ય એક પદ્ધતિ છે મર્યાદિત અથવા તો પસંદગીયુક્ત ટેન્ડર એટલે અમુક જે સિલેક્ટિવ કોન્ટ્રાક્ટરો હોય એ કોન્ટ્રાક્ટરો પાસેથી જ જ્યારે ટેન્ડર મંગાવવામાં આવતું હોય ત્યારે એ પદ્ધતિને આપણે મર્યાદિત અથવા તો પસંદગીયુક્ત પ્રકારનું ટેન્ડર કહી શકાય તો આ રીતે ટેન્ડરને અલગ અલગ પદ્ધતિ દ્વારા મંગાવી શકાય છે આપણી કામગીરી કયા પ્રકારની છે એ કામગીરીની જે પ્રકાર હોય એ પ્રકારને આધારે ટેન્ડર મંગાવવામાં આવતા હોય છે તો આપણે આ રીતે દરેક ટેન્ડરના ખાલી નામ યાદ રાખીશું અને સિમ્પલ કે ટેન્ડર એ પદ્ધતિમાં કઈ રીતે મંગાવવામાં આવે છે એ વસ્તુનો કન્સેપ્ટ આપણે યાદ રાખીશું તો આજના લેક્ચરમાં આપણે મેઇનલી ટેન્ડરના પદની વ્યાખ્યા વિશે વાત કરી અને ત્યાર પછી ટેન્ડર પદ્ધતિના જે ફાયદાઓ હતા એ ટેન્ડર પદ્ધતિના ફાયદાઓ વિશે વાત કરી અને ટેન્ડર મંગાવવાની જે રીતો હતી એ રીતો વિશેનો આપણે ખ્યાલ મેળ્યો તો હવે પછીના લેક્ચરમાં આપણે ટેન્ડર પદ્ધતિની જે શરતો હોય કે કઈ કઈ ટેન્ડર પદ્ધતિ મંગાવવાની શરતો હોય એ શરતો વિશે વાત કરીશું અને ટેન્ડર પદ્ધતિના જે નમૂના હોય કે કઈ રીતે ટેન્ડરને બહાર પાડવામાં આવતું હોય છે તો એ વિશેની વાત આપણે હવે પછીના લેક્ચરમાં કરીશું તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં દરેક વિદ્યાર્થીને સારી રીતે ખ્યાલ આવ્યો છે થેન્ક યુ